ડિગ્રીને પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લા તેમજ મોડાસામાં ગરમીએ જોર પકડતા જિલ્લો ગરમીનો આ પ્રકોપમાં શેખાયો છે. કાળઝાળ ગરમીના તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળતા મોડાસા શહેરના રસ્તાઓ સુમસામ થયા છે. મુખ્ય માર્ગો ઉપર હીટવેવના કારણે કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે. મે મહિનામાં છેલ્લા એક અઠવાડિયાથી રેકોર્ડ તોડતી ગરમી પડવાથી બજારો તેમજ ગામડાઓમાં કરફ્યુ કાળઝાળ ગરમી પડી રહી છે. રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસે છે, જાણે કરફ્યુ પડ્યો હોય એવું લાગે છે. છેલ્લા કેટલાય દિવસોથી 42 થી 45 ડિગ્રીની વચ્ચે આપણે તાપમાનનો અનુભવ કરી રહ્યા છીએ. આટલા તાપમાનથી હીટસ્ટ્રોક લાગુ થઈ શકે શરીરને, અને એના કારણે આપણને શું શું નુકસાન થઈ શકે શરીરને. એક તો પ્રથમ તો આપણે કન્ફ્યુઝન સ્ટેજમાં આવી જઈએ, આપણું મેન્ટલ બિહેવિયર બગડી શકે છે. એનાથી એક્સેસિવ સ્વેટિંગ થાય, એના કારણે શરીરના ક્ષાર સોડિયમ પોટેશિયમ એમાં ઘટાડો થાય, અને એના લીધે હાથ પગ તૂટવા, મસલ ક્રેમ્પ થવા, પગ દુખવા, પિંડીઓ દુખવી એવા લક્ષણો જોવા મળે છે. ત્રીજી વસ્તુઓમાં ખાસ ઝાડા ઉલટીના કેસ આવા હીટસ્ટ્રોકના લીધે ઘણીવાર આવતા હોય છે. ટેમ્પરેચર તાવના પણ લક્ષણો સાથે દર્દીઓ આવતા હોય છે હીટસ્ટ્રોકની અંદર, અને એક્સેસિવ સ્વેટિંગ થતું હોય છે, એવા પણ પરસેવેથી રેબજેબ થઈ અને ચક્કરના પણ દર્દીઓ આવતા હોય છે. હવે આટલી બધી લૂના કારણે જે લક્ષણો થતા હોય છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? પ્રથમ તો આપણે બને ત્યાં સુધી ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ. બને ત્યાં સુધી જે કંઈક કામ હોય એ સવારના ઠંડકમાં જ કરી દેવું જોઈએ, અથવા સાંજના ઠંડા પહોરે બહાર નીકળવું જોઈએ. બીજી વસ્તુ, રેશમી અથવા ગરમ કપડાથી દૂર રહેવું જોઈએ અને સુતરાઉ કોટનના જ કપડા પહેરવા જોઈએ. બની શકે તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. રોજનું લગભગ 4 થી 5 લિટર જેટલું પાણી પીવું જોઈએ, અને બને તો ઇલેક્ટ્રોલ પાવડરનો પાણીની જગ્યાએ આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણા શરીરના ક્ષાર જે ઓછા થતા હોય છે જે આપણે અટકાવી શકીએ. છેલ્લા 3-4 દિવસથી સમગ્ર ગુજરાતમાં ભયંકર ગરમીનો હીટવેવ ચાલી રહ્યો છે, એમાંથી મોડાસા પણ બાકાત નથી. મોડાસામાં લગભગ બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કરફ્યુ જેવો માહોલ છે. બજારો સુમસામ છે, બહાર નીકળવું અત્યંત મુશ્કેલ છે. ચામડી દજાઈ જાય એવો તાપ લાગી રહ્યો છે. આનાથી બચવા વધુમાં વધુ પાણી પીવું, લીંબુ પાણીનો ઉપયોગ કરવો, બજારમાં બપોરે તાપમાં આવશ્યક કામ સિવાય બહાર નીકળવાનું હિતાવહ નથી. ગ્લોબલ વોર્મિંગના કારણે, લોકોની ખોટી પદ્ધતિઓના કારણે, વૃક્ષોના નાશના કારણે આ તાપમાન દિવસે દિવસે વધતું જાય છે, અને માનવ સમાજ માટે આ બહુ ગંભીર સમસ્યા બનતી જાય છે. આજે મોડાસાની અંદર સાબરતોડ 43 ડિગ્રીથી ઉપર તાપમાન, જેમાં ગરમીમાં રહેવું બહુ અઘરો વિષય છે, અને જનજીવન જે પબ્લિકનું સામાન્ય જે એ વિકરાઈ ગયું છે. આજની ગરમીમાં રહેવું એ અઘરું વિષય છે, અને રહી શકાય એવું છે જ નહીં. બપોરે જનતા આમ કોઈ બહાર નીકળતી નથી, અને ગરમીના માહોલમાં જે ટ્રાફિક જેવું આમ સમસ્યા કોઈ દેખાતી નથી, અને એકદમ જે કહેવાય કે કરફ્યુ જેવું માહોલ આજે મોડાસામાં દેખાઈ રહ્યો છે. આવી ડિગ્રીમાં ખરેખર કોઈએ બહાર નીકળવું ન જોઈએ અને આરામ કરવો જોઈએ એવો મારો સંદેશો છે. અને આજની આવી ગરમી આકારે આવા કોઈ વર્ષમાં દેખવા મળી નથી એવું આજે દેખાઈ રહેલું છે. આજે વધારે તો 46 ડિગ્રી ઉપર તાપમાન હશે એવું આજે દેખાઈ રહ્યું. અત્યારે સરકારના મતલબ હવામાન તત્વની ગાઈડલાઇન પ્રમાણે ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહેવાની સંભાવના છે આવનારા 2-3 દિવસની અંદર. એટલે ખાસ કરીને જે દર્દીઓ છે એમાં મોટી ઉંમરના છે, જે ડાયાબિટીસના દર્દી છે, જેમને ત્વરિત ડિહાઈડ્રેશન થવાના ચાન્સીસ છે, હાર્ટની બીમારીને લગતા રોગોને લગતા દર્દીઓ છે, સાથે સાથે મોટી ઉંમરમાં જે શ્વાસના દર્દી છે, એ બધાને ખાસ આપણે કહીશું કે જે વધારે પડતું તાપમાન હોય એટલે સીધા તડકાના કોન્ટેક્ટમાં ના આવે. ખાસ કરીને નાના બાળકો પણ અત્યારે એમનું ખાસ ધ્યાન રાખે, માતા પિતા ખાસ ધ્યાન રાખે કે નાના બાળકોને
આવી ગરમીની અંદર તડકાની અંદર ઘરની બહાર ના મોકલે. બીજું ઝાડા ઉલટીના પણ અત્યારે કેસ એ પ્રમાણે જોવા મળેલા છે, ટાઇફોઇડના કેસ પણ અત્યારે જોવા મળેલા છે. એટલે અત્યારે બહારનું જે બિનઆરોગ્યપ્રદ ખાવાનું ટાળવું જોઈએ અને સાથે સાથે પાણી ખૂબ જ પ્રમાણમાં લેવું જોઈએ, એટલે ડિહાઈડ્રેશન ના થાય. બીપી ઓછું થવાવાળા પણ દર્દીઓ અત્યારે જોવા મળેલ છે કે ગરમીના કારણે બહુ જ વધુ પડતું પાણી શરીરમાંથી નીકળી જવાના કારણે પણ ડિહાઈડ્રેશન થવાના કારણે બીપી ડાઉન થવું, ચક્કર આવવા, માથાનો દુખાવો, અતિશય તીવ્ર માથાનો દુખાવો થવો અને એના લીધે બેચેનીનો અનુભવ થવો, ઘણી વખત શ્વાસની તકલીફ થવી, પેટમાં દુખાવો થવો, પેટમાં અસહ્ય પીડા થવી, એ પ્રમાણેની તકલીફો સાથે પણ દર્દીઓ આવી રહ્યા છે. એટલે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. તાજા ફળો જે સાઇટ્રસ ફ્રૂટ છે, તરબૂચ છે, શક્કરટેટી છે, ઓરેન્જ છે, એવા બધા ફળો લેવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેની અસર મોડાસામાં પણ દેખાઈ રહી છે. મોડાસાની અંદર છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ખૂબ ઊંચો ઉચકાયો છે અને આજે તાપમાન ખૂબ વધારે છે. આજના તાપમાનની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી મોડાસા શહેરની અંદર જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. રોડ રસ્તા સુના પડી ગયા છે. સામાન્ય પ્રજાજન કઈ રીતે પોતાનું કાર્ય કરે તેના માટે એક પ્રશ્નચિહ્ન થઈ ગયો છે. હાલ આટલી મોટી ગરમી પડી રહી છે તેના લીધે લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. તો દરેક જનતાને નમ્ર વિનંતી છે કે આની અંદર બને તેટલું પાણીનું પીવાનું પ્રમાણ વધારી રાખો અને 11 થી 5 ના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ છે ગરમી માટેની સલાહ. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ